ખાસ જિલ્લા પંચાયતના પ્રમુખ કે ગ્રાઉન્ડની માંગ છે, આપ પણ એને લઈને રજૂઆત કરવા? સામાન્ય રીતે સરકારનો અભિગમ છે, જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યારથી અત્યાર સુધી અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બધાની એક નીતિ રહી છે કે ગુજરાતના યુવાનો વધુમાં વધુ રમે, અને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ રમશે ગુજરાત, ખેલશે ગુજરાત, જીતશે ગુજરાતનો જે નારો આપ્યો, અને નારાને અનુરૂપ આપણા રાજ્યના રમતવીરોને માટે જુદી જુદી યોજના કરી અને પ્રોત્સાહિત કર્યા, અને છેલ્લે ખેલ મહાકુંભ નામે જે જબર આખા રાજ્યમાં રમતગમત ક્ષેત્રનું આયોજન કર્યું, જેના કારણે એક સાથે રાજ્યના 50 લાખ જેટલા યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓ આ રમતગમત ક્ષેત્રે જુદી જુદી રમતોમાં પોતાની જે શક્તિ પ્રદર્શન કરે છે, પોતે ભાગ લે છે, અને એના પરિણામે આજે આખા રાજ્યમાં રમતગમત ક્ષેત્રે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં જાગ્યો છે, અને એનું પરિણામ પણ તમે જુઓ છો. આપણા દરેક સિટી જ્યાં જાઓ ત્યાં તો કે ભાઈ ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ, કરશન ગાવરી, દુલીપસિંહજી, રણજીતસિંહજી, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજાથી લઈ હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પાર્થિવ પટેલ, અસંખ્ય રમતવીરો આપણા રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના જુદી જુદી રમતોમાં મેળવી રહ્યા છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે જ્યારે દેશના વડાપ્રધાન તરીકે છે ત્યારે સમગ્ર દેશને એણે રમતો કર્યો છે, આ ક્ષેત્રમાં ખૂબ પ્રોત્સાહનો ખેલાડીઓને આપ્યા છે અને ખૂબ મોટા ઇનામો પણ આપે છે. હમણાં રાજ્ય સરકારે સરિતા ગાયકવાડ, એક આદિવાસીની દીકરી જે એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક મેળવી શકી એને 1 કરોડ રૂપિયાનું ઇનામ આપી અને પુરસ્કૃત પણ કરી છે. એ રીતે રાજ્ય અને કેન્દ્ર સરકારો આપણા રમતવીરોને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે, મદદ કરી રહ્યા છે અને એને સગવડતાઓ પણ આપી રહ્યા છે.